આજે કચ્છના રણછોડરાય વિશ્રામ ગૃહ ખાતે ડાકોર જતા પદયાત્રીઓ માટેના ભંડારાનો શુભારંભ કરવામાં આવ્યો. મધુરમ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા આયોજિત આ ભંડારાનું લોકાર્પણ સુંદરકાંડના ઉપાસક અશ્વિન પાઠકના હસ્તે કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે સંતરામ મંદિરના મહંત શ્રી ગણેશદાસજી મહારાજ પણ ઉપસ્થિત રહ્યા. મધુરમ ચેરિટેબલ ટ્રસ્ટના મેનેજિંગ ટ્રસ્ટી હરિન પાઠક છે અને આ અનેકવિધ સેવા કાર્યો તેમના દ્વારા થાય છે. મધુરમ ચેરિટેબલ ટ્રસ્ટવાળા ગરીબ વિદ્યાર્થીઓને ફીની સહાય, પુસ્તકોની સહાય, નોટબુક્સનું વિતરણ, આ અનેકવિધ સામાજિક સેવાનું કાર્ય મધુરમ ચેરિટેબલ ટ્રસ્ટ છેલ્લા કેટલાય વર્ષ સુધી કરી રહ્યું છે. આજે કનીજના રણછોડરાય વિશ્રામ ગૃહ ખાતે ફરી એકવાર ડાકોર જતા પદયાત્રીઓની ભંડારાનું આજે ઉદ્ઘાટન છે, શુભારંભ છે. રણછોડરાય વિશ્રામ ગૃહ અને રણછોડરાય અન્નપૂર્ણા ભવન એ પણ સામાજિક અનેક સેવાઓ સાથે સંકળાયેલું ટ્રસ્ટ છે અને આપણી સાથે આ કાર્યમાં સહભાગી છે. તેમના સૌ ટ્રસ્ટીગણનો હું હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરું છું. સાબરકાંઠા